અશ્વમિત્રો ઘણી જગ્યાએ કોઈ એમ કહેતા હોય છે, અત્યારે તો બ્રિડ વિશે ઘણું બહુ માહિતીની ઊંચી કક્ષાના ઘોડાઓ લેવા માંડ્યા છે. કારણ કે પહેલાં જૂના જમાનાઓમાં કહેતા કે ભાઈ આ કેસર ઘોડી, આ પીરાણી, આ તાજણ, આ હેમર, લાલ, જલાદ, પટ્ટી, નોરાળી, માછલી, છુગાળી, છબી, ચાગી, ગેલી, ધોઘી, ઢેર, બેરી, દાબળી, છપ્પન, એવી અમુક 36 જાતની પ્રકારની ઘોડીઓ હોય છે. પણ એની વિશે અત્યારે કોઈ બી સંસ્કૃતિ કારણ થોડી થોડી ઘોડાની અશ્વની નષ્ટ થતી જાય છે. કારણ કે એની કોઈ માહિતી ન હોવાનું કારણ કે કોઈ જૂના જમાનાના કોઈ શાસ્ત્રો કે પુસ્તક કે અશ્વ વેદનીનું ઓછું પરિણામ હોવાને કારણે મને એવું લાગે છે કે આ અશ્વનું ધીરે ધીરે કોઈ જાતિનું કોઈ ઘોડું માનતા નથી હોતા કે જાતિ જ નથી હોતી. પણ ના, એવું ન માનતા બ્રાહ્મણ ક્ષત્રિય વેસન શુદ્ધ ચાર જાતિનું સુતર ઘોડાની એક અમુક ઘોડાના પુસ્તકમાં સારી વસ્ત્ર ઋષિએ લખ્યું છે કે રેવત રાબર તલમાં રેવત જે રેવત છે રેવત પાલન કરતા હોય એ ઘોડાનો અશ્વ દેવતાઈથી વધારે માની અને અશ્વને પાલન કરો. અને અશ્વ બહુ જો મહારાણા પ્રતાપ, શિવાજી, છત્રપતિ, બાબુજી રાઠોડ, રામદેવ પીર એવા અશ્વથી નામથી જેને મહારાણાની આખું નામ અમર કર્યું હોય તો અશ્વએ કર્યું હોય. આખી જગતની અંદર કોણે કોણેથી મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષો જો આ ઘોડા વિશે ચેતક નામનો ઘોડો હતો અને અહીંથી કાઠિયાવાડમાં પોતે લાયા હતા અને જ્યાંથી ઉત્પન્ન થયો એથી ચેતક નામનો અશ્વ જે આખો મહારાણા પ્રતાપ વિશેનો જો મેદની હોર્સેસ ઇન્ડિયન આરડીસી કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર ઘંટા દબાઈએ હમારે નયે વિડીયો દેખને કે લીએ.